શહેરના એટીએમમાં સ્પાય કેમેરો અને કાર્ડ રીડર ફીટ કરીને ગ્રાહકોનો ડેટા ચોરી કરનાર મુંબઈની આંતરરાજ્ય ગેંગના સુરતના બે સાગરીતો પકડાયા છે. તેમની પાસેથી 25થી વધુ ગ્રાહકોના ડેટા પણ મળ્યા છે. તેમણે 14 અને 15 ફેબ્રુઆરીએ સથાણાના દેના બેંકના એટીએમમાં ડેટા ચોરવાના સાધનો ફીટ કર્યા હતા. બેંકને ગંધ આવી જતા પોલીસ ફરિયાદ કરાઈ અને એટીએમ પાસેથી જ પકડાઈ ગયા. ઇલેક્ટ્રોનિક સાધનો, મોબાઈલ ફોન, મોપેડ મળીને ₹60,000 ની મત્તા પોલીસે કબજે કરી છે. આ ગેંગ ડેટા મેળવીને ગ્રાહકોના નકલી કાર્ડ બનાવી નાણાં ઉપાડી લે છે. સુરતની સરથાણા પોલીસની પકડમાં આવેલ આંતરરાજ્ય ગેંગના સાગરીત અને રત્નકલાકાર એવા સાગર લલ્લુ ધાંબેલિયા અને તેના સાથી આદિત્ય કુમારે સરથાણા શ્યામધામ રોડ પર મોતીનગર સર્કલ પાસે દેના બેંકના એટીએમમાંથી 14 અને 15 તારીખે ડેટા ચોરી કરવા માટે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ગોઠવ્યા હતા. આ બાબતની ગંધ બેંકને આવી જતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તેમને એટીએમ પાસેથી જ પકડી પાડ્યા છે. તેમની પાસેથી 25થી વધુ ગ્રાહકોના ડેટા હાથ લાગ્યા છે. અત્યાર સુધીમાં ટોલકી આ ડેટાથી રૂપિયા કોઈ ગ્રાહકના ટ્રાન્સફર કે ઉપાડ કર્યા છે કે કેમ તે અંગે કોઈ ફોડ પડાયો નથી. જોકે ભોગ બનનાર લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. સાગરને ટોલકી મહિને જેટલા ડેટા આપતો એટલા તેને રૂપિયા આપવામાં આવતા હતા. સાગર મહિને ₹50,000 જેટલી રકમ કમાતો હતો. ગ્રાહકોનો ડેટા લેવા માટે મુંબઈથી માણસ આવી ડિવાઇસમાં લગાડેલી ચીપ એટલે કે મેમરે લઈ જતો હતો. બાદમાં ટોલકીનો માણસ મુંબઈમાં જઈ ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવીને ગ્રાહકોના રૂપિયા ગમે ત્યાંથી કાઢી લેતો હતો. મુંબઈની ગેંગમાં 15થી વધુ માણસો હોવાની પણ આશંકા છે. સાગરે આ ટોલકીને અત્યાર સુધીમાં અન્ય બેંકોના એટીએમનો ડેટા પણ આપ્યો હોવાની પોલીસને શંકા છે, જેથી પોલીસે તેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને તપાસ કઈ કઈ બેંકોના એટીએમને નિશાન બનાવીને ડેટા મુંબઈમાં મોકલ્યા છે તેની તપાસ કરી રહી છે. બેંકના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ સર્વિસ ભરત પંચાલનો એપીએમસી માર્કેટની દેના બેંકની ઝોનલ ઓફિસ પર એક ઇમેલ આપ્યો હતો, જેમાં સરથાણા શ્યામધામ રોડ પર આવેલા દેના બેંકના એટીએમમાં શંકાસ્પદ એક્ટિવિટી થઈ હોવાની જાણ કરાઈ હતી. જેના આધારે દેના બેંકના બ્રાન્ચ મેનેજર રમેશ ચોબેએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વિશ્વાસઘાત અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ટોળકીએ મુંબઈ, દિલ્હી, કલકત્તા, રાજસ્થાન, ચેન્નાઈ, ગુજરાત સહિત દેશભરમાં સિક્યુરિટી વગરની બેંકોના એટીએમમાં આવી જ રીતે ડિવાઇસ લગાડી ગ્રાહકોનો ડેટા એટીએમમાંથી મેળવી લેતા હતા. સૌથી વધારે આ ટોળકીનો શિકાર મુંબઈના લોકો બન્યા હોવાનું ખાસ કરીને સામે આવ્યું છે. ડેટાના આધારે ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી ટોળકી અત્યાર સુધીમાં કરોડોની રકમ તફડાવી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સહિત ટોળકીના અન્ય સાગરીતો હજુ ફરાર છે, જેને શોધવા માટે સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પ્રયત્નો કરી રહી છે. સરથાણા પોલીસના હદમાં આવેલા દેના બેંકમાં બાજુમાં એટીએમની કેબિન છે, ત્યાં અમુક લોકો દ્વારા અંદરથી અંદર કેમેરા લગાવી અને દીવાલ લગાવી ડેટાબેઝની ચોરી કરતા આધારે દેના બેંકના મેનેજરને ફરિયાદ અમે ગુનો રજીસ્ટર કરી આગળ તપાસ કરતો આ કામે અમે બે આરોપી અટક કર્યા છીએ. એની પૂછપરછ ચાલુ છે. એની